શારીરિક રીતે સક્ષમનો અર્થ એવો બિલકુલ નથી કે સક્ષમ છે બધું કરવા, અને ડિસેબલ પર્સનનો અર્થ પણ એવો બિલકુલ નથી થતો કે એ કંઈક કરવા ઓછો સક્ષમ કે અસમર્થ છે. ડિસેબિલિટી એ ખરેખર તો દૃષ્ટિકોણની જ વાત છે. ને આપણા સમાજમાં નાનપણથી બાળકને એવું શીખવવામાં આવે છે કે જેને પગ નથી એ લંગડા, આંખ નથી એ આંધળા, અને કાન નથી એ બહેરા. પણ એવું કેમ નથી શીખવવામાં આવતું કે જ્યારે તમે એવી કોઈ વ્યક્તિને જુઓ છો જેને કોઈ કાર્ય કરવામાં બસ તમારા સપોર્ટની જરૂર છે, ત્યારે એને ફક્ત એક ખૂંપાણા સ્મિત સાથે બસ થોડોક સપોર્ટ ન કરી શકો? અને આ બધું પછી પહેલાં એ પણ એક માણસ જ છે એ સમજી જઈએ તો પણ ઘણું છે. માણસનું શરીર વિકલાંગ હોઈ શકે, મન નહીં. મન તો કહેવા તો નોર્મલ માણસો જેવું જ છે, એટલે એને પણ નોર્મલ માણસો જેવી જ ઈચ્છાઓ અને અપેક્ષાઓ હોય. એ કંઈ એલિયન નથી કે એને અલગ નજરથી જોવામાં આવે. બસ એની તકલીફ સમજીને એની સાથે વ્યવહાર કરવામાં આવે એટલું જ અપેક્ષિત છે. પણ આપણે તો એ પણ નથી કરતા. જીવનનું બીજું નામ જ બેલેન્સ છે. સુખ દુઃખ, પ્રેમ ઘૃણા, ઇમોશન્સ, વાસ્તવિકતા વચ્ચેનું બેલેન્સ. અને જે શારીરિક રીતે કદાચ એકાદ અંગથી વંચિત છે અથવા એકાદ અંગ કામ નથી કરતું, એને તો જીવનનો મર્મ ખૂબ સારી રીતે સમજાઈ ગયો હોય, કારણ કે બેલેન્સ કઈ રીતે રાખવું એ એને આવડતું હોય છે. પણ પછી ભગવાને એવું અકલ આલી કે મને ફાવી ગયું. પછી કોઈ અમુદન મારા શિવને તકલીફ રહેતી નથી. અને પછી હું ગમે એવું રોધવું હોય તો હું મારા એક હાથ રોધું, એક હાથ બહાર ગહું, બધું એક હાથ કરું. ભગવાને જેમ મને બે હાથ હાલ્યા હોય અને હું કોમ કરતી હોય એ રીતે હું મારા ઘરનું ચલાવી મારું જીવન હું કરું છું.